નગરમાંથી મોદી સાહેબને લડવાનો અવસર મળ્યો હોય, એ નગરમાંથી પાર્ટીએ મને લડવા માટે તક આપી એ માટે પાર્ટીનો આભાર માનું છું. રાજકોટ ભારતીય જનતા પાર્ટીનો એવો કિલ્લો છે કે આ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓની એવી પ્રબળ ટીમ છે જેના કારણે ભારતીય જનતા પાર્ટી સમગ્ર રાજ્યની અંદર પોતાની શક્તિનું પ્રદર્શન કરી શકે છે. ખૂબ કસાયેલા નીવડેલા કાર્યકર્તાઓની ખૂબ મોટી ફોજ છે, મારા માટે સૌભાગ્ય અને ગૌરવનો વિષય છે. પાર્ટીનો ખૂબ આભાર માનું છું. પાર્ટીના કાર્યકર્તા તરીકે ખૂબ કામ કરવાના અવસર મળ્યા છે. હું અહીંયા નગરપાલિકાની ચૂંટણીથી માંડીને ધારાસભા અને સંસદની ચૂંટણીઓમાં પાર્ટીના કામ કરવા માટે અહીંયા અવારનવાર આવતો જ રહ્યો છું. એટલે ઉમેદવાર તરીકે અહીંથી મારા માટે આ એક નવો વિષય ગણી શકાય, અન્યથા તો આ મારું ઘર પણ ગણી શકાય. ભાગ્ય કહેવાય કે જ્યાંથી નરેન્દ્રભાઈ મોદી સાહેબ ચૂંટણી લડ્યા હોય, જ્યાંથી કેશુભાઈ પટેલ સાહેબ ચૂંટણી લડ્યા હોય, જ્યાંથી ચિમનકાકા શુક્લ ચૂંટણી લડ્યા હોય, એ વિસ્તારમાંથી મને ચૂંટણી લડવાનો અવસર મળે, જ્યાંથી અમારા મુરબ્બી વજુભાઈ વાળા સાહેબ ચૂંટણી લડ્યા હોય. મેં વજુભાઈ સાહેબને હમણાં ફોન કર્યો, મેં કહ્યું સાહેબ આપણું નામ આવ્યું, મને કે વિયા જાઓ. એટલે આ બધા વડીલો એ અમને પ્રેમ કર્યો જ છે, અમને સાચવા છે એમ કહું તો ખોટું નથી. એ કાર્યકર્તાઓના એ ગ્રાઉન્ડમાં મારે કામ કરવાનું અવસર. દેશમાં સાહેબ બે વસ્તુ, એક હવે દેશનો સામાન્ય માણસ એ ભારત સરકારના કામ ઉપર ભરોસો, સામાન્ય માણસ. હું સરહદના ગામડામાં ગયો, ત્યાં બસમાં જવાતું નથી, રેલમાં જવાતું નથી, વિમાનમાં જવાતું નથી, એવું કવાટનું ગામ હતું. હું ત્યાં ગયો તો ત્યાં એક પાણીનો બોર હતો, એમાંથી પંપ દ્વારા પાણી આવતું હતું, સોલર પંપ. ત્યાંની ભાષા હું સમજતો હતો, સ્થાનિક કાર્યકર્તાઓ મારી સાથે હતા, એટલે બેન અરે વાત કરી તો બેને એને કીધું કે આ મોદી છુરા છે એની ભાષા, એટલે પાણીના બોર નહીં છુરા કહેતા છે સાહેબ. ત્યાં એટલે દૂર દરાજના વિસ્તારમાં પણ જ્યાં વાહનોથી નથી જઈ શકાતું ત્યાં મોદી સાહેબની યોજનાઓ પહોંચી ગઈ છે. આ દેશના લાખો ગરીબ દર્દીઓ જે આયુષ્યમાન કાર્ડને કારણે પોતાને જિંદગી મળી જેવું એ માને છે, આ બધી ચીજોના આશીર્વાદ ભારતીય જનતા પાર્ટીના અને મોદી સાહેબના ખાનામાં જમા છે. એ એક વાત થઈ કે જેનો લાભ મળ્યો છે. બીજી બાજુ દેશના સમજુ નાગરિકોને ભારતના વૈજ્ઞાનિકોના પરચમ દેખાય છે. આ દેશના વૈજ્ઞાનિકો ચંદ્ર ઉપર આપણો તિરંગો ફરકાવી શકે છે. આ દેશના વૈજ્ઞાનિકોની આજે વેક્સિનની અંદર વિશ્વની અંદર ધાક છે, ભારત હવે બનાવી શકે છે. આપણી ટ્રેનો હવે એક્સપોર્ટ થાય છે, આપણા વિમાનો એક્સપોર્ટ થાય છે, આપણું ડિફેન્સ આપણે ઇમ્પોર્ટ કરતા હતા, સારો તમંચો નહોતો બનતો, એને બદલે આપણા ડિફેન્સનું કરોડો રૂપિયાનું આપણે એક્સપોર્ટ કરી શકીએ, અને આપણો એક્સપો એ માત્ર સ્વદેશી બનાવટનો એક્સપો થાય એવા દ્રશ્યો પણ આપણી નજરે જોવામાં મળ્યા, અને આખા દેશની આશા રામલલ્લાએ પૂરી કરી. આ બધી બાબતો એવી છે કે જે જનતા એનો પ્રતિસાદ ચૂંટણીઓમાં અવશ્ય પાછી